प्राणाधार आत्म संबंधी धामधनी ना लाडला एवं प्यारा सुंदर साथ जी, धामधनी अक्षरातीत प्राण वल्लभ प्राण प्रियतम महामती ना धाम दिल मा विराजमान थी अपन सर्व सुंदर साथ ने आ किरंतन ग्रंथ ना माध्यम थी हम सब बदाज जे ब्रह्मात्माओ सुंदर साथ अमे शू करवा माटे अहींया आव्या हता अने आपणे शू करवू जोईए अने शू करी रह्या छीए जेनुं मूल्यांकन जे आपणे कहीए तो न्याय तोल અમે આપણે પાછળના ચરણમાં સાંભળ્યું કે તોલ મોલ દિલ માફક. અહીંયા ધામધણી અક્ષરાતીત મહામતીના ધામ દિલમાં વિરાજમાન થઈ અમ સબ સુંદર સાથને એક ખુલ્લી ચુનૌતી છે. કઈ? જે મૂલ્યાંકન કહ્યું, સોઈ સુહાગીને ધામ મેં જો કરશી ઈત રોશન, એ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર પોતાનું શિર ઊંચું કરી શકશે. કોણ? પાછળથી કીધું કે તોલ મોલ દિલ માફક, જેને પોતાના દિલની અંદર ઈશ્ક કેટલો ગંજાન ગંજ પ્રેમ ઇલમ નિસ્બત વાહેદત ખિલવત જે અનંત ગુણોને પોતાના દિલમાં કૂટી કૂટીને જે ભરશે અને એટલું ને એ ભરી અને પછી પોતાના દિલની અંદર જે યુગલ સ્વરૂપની છબીને જે અંકિત કરશે વસાવી લેશે. પણ એ ક્યારે થાય એને આપણે આગળના પ્રસંગમાં જોઈએ. તોલ મોલ દિલ માફક દેશી સુખ સબન, હવે જે સ્તર પર જે યોગ્યતા પર પોતે અનંત ગુણોને આત્મસાત કરશે એ પ્રમાણે જ એ બીજાને સુખ આપી શકશે. અને આપણે રોજ તારતમ મંત્રની એક ચોપાઈની અંદર આપણે બોલીએ છીએ કે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મે અંગના નાર, નહીં તો નહીં. તો વિચાર કરીએ કે પહેલા તો આપણે પોતે ખુદ પ્યાસી હોય, હજી મતલબ આ વાણીના રસને આ વાણીના પ્રેમને આ વાણીના આનંદને જ્યારે આપણે પોતે અંદર ન ભરો હોય તો આપણે બીજાને ક્યારે આપી શકીએ? તો આપણે જેટલી વખત મંત્ર જાપ કરીએ, જેટલી વખત આપણે પાઠ કરીએ પારાયણો કરીએ તો આપણા માટે તો એ વર્થ ચાલ્યું ગયું ને. કેમ કે આપણે એ રસને જ્યાં સુધી આપણે જ, માની લો કે હું કોઈ વર્ણન કરું કે સુંદરસાજી રાજકોટની જે એસિસની મીઠાઈ છે એ ખૂબ જ મીઠી છે, બહુ જ મીઠી છે. હું કેટલા સમય સુધી પર ઝેરના પ્યાલા ક્યાં, હવે આપણને અત્યારે તો કોઈ વિષ નહીં આપે. કયા? આપણે પરિવારમાં રહેતા હોય તો ઘણા બધા એવા કટુ વચનના પ્યાલા આપણે પણ પીવા પડતા હોય ને. ઝેર કયું? બીજું ચલો બતાવો. હવે થોડી કોઈ ઓલી બોટલનું ઝેર પીવાનું છે, બરાબર? તમે કહે છે કે ભાઈ ચૌદ રત્ન નીકળ્યા, જ્યારે દેવો અને દાનવોનો દેવાસુ સંગ્રામ થયો ત્યારે ચૌદ રત્ન નીકળ્યા, તો જ્યારે ઝેર નીકળ્યું તો કોને પીધું? શિવજીએ પીધું ને. તો નીલકંઠ વર્ણી શું કામ કહેવાના? ઝેર એને કંઠની અંદર સમાવિષ્ટ કરી દીધું ને, સમાવી દીધું ને, બરાબર? તો આપણે મોટા કે શિવજી મોટા બતાવો. નહીં નહીં નહીં, એ દ્રષ્ટિએ હું નથી કહેતી. દાવો તમે ક્યાં બેહદનો લીધો છે ક્યાં? અમેરે પ્રણામી પરમ લે, પાછા કે શિવજી મોટા, એ તો બેહદની વાસના, બરાબર? પાંચ વાસનાઓ છે ને, સુખદેવ સનકાદિક કબીર શિવ અને મહા વિષ્ણુ. તો આપણે સુખદેવજીની વાતે જ્યારે વાણીમાં આવે તો કહીએ ને કે ભાઈ માયાનો જીવ હતો તો કેવા વાળો જોશ,
આપણે કહીએ ને કે ભાઈ સુખદેવથી કેવી રીતના આગળની વાણી અખંડની વાત કહી શકાય, ત્યારે આપણે સુખદેવને શું માની લેશું? મને બતાવો, આપણે આટલી આત્માઓ અહીંયા બેઠી છીએ ને, આપણી અંદર જીવ પણ છે, કેટલા બધા વિકારો લઈને અવગુણો લઈને બેઠો છે ને, કઈ પૂર્વજન્મના સંસ્કારો પણ આપણી અંદર છે કે આપણે આટલા બેઠા છીએ, આની અંદરથી સુખદેવની ધ્યાનથી સુખદેવની જીવની બરાબરી આપણે કરી શકા છે? એટલા નિર્વિકારી અવસ્થાએ પહોંચેલા સુખદેવ કે જેને સ્ત્રી કોણ કે પુરુષ કોણ એને ખબર નહોતી, બરાબર? આપણે દાવો તો એનાથી આગળ પરમ ધામનો લીધો, બ્રહ્મ સૃષ્ટિનો લીધો. તો અહીંયા મારો કહેવાનો ભાવ કે સુંદર સાજી, તો આપણી અંદર ક્ષમાનો શબ્દ અથવા ક્ષમાનો અંદર કેટલો ભાવ છે કે કોઈ આપણને કટુ વચન કહે તો આપણે એને ક્યારેય ક્ષમા કરવાનો ભાવ આપણી અંદર આવ્યો? આપણે કહીએ તો ખરા, કોઈ એક કોઈ દેત કસાલા ચોપાઈ રોજ બહુ મોડી મોટી બોલીએ કે દેત કસાલા તું ભલા ચાહ્યો, એ શિવજી બોલ્યા કે આપણે? અને ઝેર કોને પીધું? આપણે કોઈનું સાંભળી, અમે કોણ? બ્રહ્મ સૃષ્ટિ. પણ આપણે સાંભળી કોઈનું નહીં, ચોપાઈઓ રોજ બોલી લઈએ પણ પ્રેક્ટિકલ જીવનમાં ફોલો કરતા નથી. તો વિચાર કરો કે મહાપુરુષોએ જે પણ આ સંસારની અંદર અવતાર કે પૈગંબર તીર્થંકર આવ્યા, એમને જે ચાલીને બતાવ્યું, તો એમનું જે મૂલ્યાંકન છે કે એની બરાબરીમાં આપણે પરમધામની અંદર જઈ અને રાજ્યની સામે મૂળ તનની અંદર પરાતમની અંદર જ્યારે આપણે જાગ્રત થશું, ત્યારે આપણે બધા જ પોતપોતાની આત્માઓને પૂછી લો અંદર, મતલબ આપણા ધામદિલ ઉપર હાથ મૂકીને પૂછો કે મારું મૂલ્યાંકન ક્યાં હું શિવજીની બરાબરીમાં કરી શકું છું? ક્યાં મારું મૂલ્યાંકન સુખદેવ સનકાદિક જે 5 વર્ષની અવસ્થા, બરાબર, જ્યારે એમને કહેવામાં આવ્યું કે સૃષ્ટિ રચના કરો, તો એમને કીધું કે નહીં, અમારે સૃષ્ટિ રચનાની અંદર માયાના સંસારમાં પડવું નથી, અમારે તો પરબ્રહ્મની પ્રાપ્તિ તરફનો માર્ગ અપનાવવો છે. તો વિચાર કરો, 5 વર્ષની ઉંમરે એની અંદર કઈ અવસ્થા હતી? વૈરાગ્ય, કેવું તપ, કેવો ત્યાગ. અને અહીંયા રાજ્ય આપણને કીધું કે સોઈ સોહાગીન ધામ મે, તો સોહાગીન કોણ? હવે મેં ઈ ચરણ સુકમ પાછળ લીધું, હવે હું કનેક્ટ કરીશ કે સોહાગીન કોને કહેવાય. મેં પહેલા તો તમને વ્યાખ્યા એમની અર્થ કરી દીધો કે ભાઈ સોઈ સોહાગીન ધામ મે જો કરશી તો રોશન, તો અહીંયા સોહાગીન કોને કહેવાય એના મેં પહેલા તમને ભાવ બતાવી દીધા કે જે પોતાના ઈમાન, બરાબર, જે પોતાનો ઈશ્ક, જેની અંદર વાહદતનો ભાવ, જે આપણી ખિલવત, જે એકાંત, જેને નિસ્વતની પહેચાન થઈ ગઈ. અને હજી એક ઓર ચોપાઈ આગળ લઈ જાઓ તો જે ચોપાઈ છે, કારી કામરી રે મોકો પ્યારી લાગી, અને બીજું ચરણ, ત્રીજું ચરણ, સબ શિનગાર કો શોભા દેવે મેરા દિલ બાંધ્યા તુજસો. કયા શિનગાર? આપણો અંદરનો શિનગાર, બહારનો નહીં. જુઓ, આપણું મૂલ્યાંકન જે આપણે કરવું છે, બરાબર, પરમધામથી આપણે અહીંયા જે આપણું કર્તવ્ય, આપણી જે ફરજ, અને અહીંયા આપણે જે રાજ્યને પ્રેમથી રીઝાવવા માટે આવ્યા હતા અને રાજ્યના દિલની જે પૂર્ણ પહેચાન કરવા માટે આવ્યા હતા, તો એ કરવા માટે આપણી અંદર કઈ કઈ નિયામતો, કઈ ખૂબીઓ, કઈ નિધિઓ આપણી અંદર હોવી જોઈએ, એ વસ્તુ સુહાગીન એને કહેવાય કે જેની અંદર ધ્યાનથી જે પરમાત્માની અંદર ધૈર્ય હોય, કરુણા હોય, ત્યાગ હોય, સમર્પણ હોય, કુરબાની હોય, બરાબર, પ્રેમ હોય, આનંદ હોય, લજ્જા હોય, શરમ હોય, મતલબ બધા જ ગુણો એની અંદર હોય. આ બધાના સિરે તમે કીધું કે પ્રેમ હોય, જ્યાં સુધી પ્રેમ ન આવે ત્યાં આપણી અંદર વિરહ હોય એ ધણી માટેનો, બરાબર, બધાની ઉપર જ્યાં સુધી આપણી પર પ્રેમ નો આપણી અંદર આવે ત્યાં સુધી આ બધી જ વસ્તુ અધૂરી છે. અને જ્યારે શિર ઉપર પ્રેમ છે એટલે પ્રેમ ધજા સખી કહેવાય, ધજા સમાન પ્રેમને કીધું. શું કીધું? પ્રેમને ધજા સમાન કીધો, કે આપણી અંદર એ પ્રેમ જ્યારે આવશે. અને અહીંયા આગળ સોહાગીન,
તો જ્યારે આ બધા જ ગુણ હોય ને, સુહાગીન એટલે જેનો સુહાગ અખંડ છે, આપણે કહીએ ને જેનો ચાંદલો અખંડ છે, આપણે અત્યારે ગુજરાતી કલ્ચરમાં હોય ને કે જેનું મંગળસૂત્ર બરાબર ચંદન એની જે કંગન, આપણા ગુજરાતીમાં એવું છે અહીંયા કે ભાઈ જેમનો પતિ ધામ ચાલ્યો જાય તેમનો સુહાગ છે, એ શું થાય, ઓલવાઈ જાય, મતલબ જેમ દીપક ઓલવાઈ જાય એ રીતે પછી પોતાનો સુહાગ કહેવાય નહીં, કેમ કે જેમનો પતિ ધામ ચાલ્યા ગયા. તો એવી રીતના આપણો સુહાગ અખંડ છે, કઈ રીતે સુંદરશાહજી, અને આવી જ એક ચોપાઈ કલશની અંદર છે, પાર્વતન જો સુહાગની તાકી નેક કહો પેચાન, જો કદી ભૂલી વતન, જો કદી ભૂલી વતન તો નજર તહાં નિદાન, પાર્વતન જો સુહાગની તાકી નેક કહો પેચાન. એમાં પણ આવ્યું ને કે પાર્વતન સુહાગની, ક્યાંથી આપણે આવ્યા છીએ, આપણે બોલીએ ઓ મેરી વાસના તુમ ચલો અગમ કે પાર, અગમ પાર અપાર પાર જહા હે તેરો કરાર. તો આપણું ઘર, આપણું મૂળ તન ક્યાં છે, મૂળ મિલાવામાં. તો ત્યાંથી આપણી આત્મા જે નશ્વર સંસારની અંદર આવી છે, તો અહીંથી અહીંયા આગળના ચરણમાં કયું બતાવ્યું કે પારવતન જો સુહાગની, જે પરમધામથી આત્મા નશ્વર જગતમાં આ પંચમહાભૂતનું શરીર ધારણ કર્યું અને આ શરીરની અંદર જે જીવનું અંતસ્કરણ અને એની ઉપર જે આત્મા બેઠી છે દ્રષ્ટા રૂપે આ ખેલને જોઈ રહી છે, અને અહીંયા ખેલની અંદર આવ્યા પછી આ જીવના માધ્યમથી, કઈ પૂર્વજન્મના સંસ્કારોના માધ્યમથી જીવની અંદર જે વિકાર અવગુણ જે છે એને લઈને આત્મ ઘણીવાર આંધળી, મતલબ બોલીએ છીએ ને કે જીવે આત્મ અંધી કરી. તો જ્યારે માયાવી સંસારની અંદર કઈ માયાના કઈ આવરણો, કઈ ઉલજનો જ્યારે ઉપર આવરણ આવી જાય તો શું થાય છે, અહીંયા એ બતાવ્યું કે થોડા સમય માટે આવી પણ જાય, ચલો માની લઈએ કે આવી ગયા, ત્યારબાદ અંદરથી શું કહે છે કે એક એમનો તાર ક્યાં જોડાઈને રહે છે, બ્રહ્મ સૃષ્ટિનો, એ પરમધામની સુહાગી નાર છે. કીધું ને જો કદી ભૂલી વતન, કદાચ માયાના આવરણને લઈને એ થોડા સમય માટે કોઈ દેવી દેવતા ભગવાન અવતાર વૃક્ષ ગોબર જલ આદિની પૂજાઓમાં કોઈ કર્મકાંડ દેખાવાની ભક્તિની અંદર પડી પણ ગઈ, ચલો થોડા સમય માટે આવરણને લઈને, પરંતુ શું કીધું, તો પણ એમની નજર ક્યાં બનીને અંદર રહે છે, એની સુરતા ક્યાં બની રહે છે, તો બી નજર તહા નિદાન, જે પરમધામની સુહાગીન બ્રહ્મ સૃષ્ટિ છે એમની નજર પરમધામની અંદર મૂલ મિલાવા યા 25 પક્ષની અંદર બની રહે છે. તો સુંદર સાજી આપણી આ ઓળખાણ છે, ઈ સુહાગીન છે. હજી ઓર એક આગળ ગહેરાઈમાં લઈ જાઓ, આ ઈ જ પ્રકરણની અંદર છપાય છે કે હું બ્રહ્મ સૃષ્ટિ કેવી હશે, જેને સુહાગીન મતલબ એની અંદર કેવા લક્ષણો હશે, એમની રહેવી રહેણી કેવી હશે, તો એ પણ બતાવ્યું કે રહેવે નિર્ગુણ, રહેવે નિર્ગુણ હોય કે આહાર બી નિર્ગુણ, સાફ દિલ સુહાગની કભી ન દુખાવે કિન. ઓ રહેવે નિર્ગુણ હોય કે એ કેવી રહેશે, એ ત્રણ ગુણોથી ઉપર ઉઠીને રહેશે, નહીં હા સતોમાં એ વધારે રહેશે બરાબર. રજો એટલે મનુષ્યની પ્રવૃત્તિ હોય, સતો એટલે એક દેવનો જે ઉત્તમ આપણી અંદર ગુણ હોય, અને તમો એટલે મતલબ આપણી વૃત્તિ, આપણે પોતપોતાની રીતે યાદ કરી લો. તો કીધું કે આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને કોશિશ કરશે રહેવાની ત્રિગુણાતીત અવસ્થા ઉપર, પણ એ ક્યારે બને, જ્યારે ચિત્વનીના ધરાતલ ઉપર આપણી એક અવસ્થા બને ત્યારે. આહાર બી નિર્ગુણ, હમણાં સ્વામીજી આપણને બતાવ્યું ને કે જ્યાં સુધી દેખો સુહાગીનના લક્ષણ આત્માની અંદર તો બધી પૂર્ણતા છે જ, બધું જ જે પરમધામથી
કેમ કે આત્મા છે એ પરાતમનું પ્રતિબિંબ છે. તો પરાતમ છે એ રાજજીના દિલની, મતલબ રાજજીની સન્મુખ જ બેઠું છે મૂલવિલામાં. તો રાજજીના દિલથી આ ખેલ ચાલી રહ્યો છે. તો જેવું રાજજીના દિલની અંદર ખેલ ચાલી રહ્યો છે અને રાજજીના દિલમાં જે વાત ઉઠી રહી છે પરાતમની અંદર આવી રહી છે, અને પરાતમનું પ્રતિબિંબ શું છે, કઈ છે, આત્મા. તો આત્મા અહીંયા કેવી રીતના વ્યવહાર કરી રહી છે, આત્મા કેવી રીતના વર્તન કરી છે, જે પરાતમમાં ઉઠી રહ્યું છે, બરાબર. તો વિચાર કરો કે જે પરમધામની અંદર પરાતમ, જે જો બાત બીતત પરાતમ કો સો આત્મ કરથે ઈત, તો જે વાત પરાતમમાં વીતી રહી છે એ જ પ્રમાણે અહીંયા આત્મા એ વાતને ફોલો કરી રહી છે. ભલે કરી રહી છે જીવ અને અંતસ્કરણના માધ્યમથી, એ જીવના માધ્યમથી કરી રહી છે, ને જીવ અંતસ્કરણ ઇન્દ્રિયોના માધ્યમથી કરી રહ્યો છે. પણ જે વાત પરાતમમાં એક બીજી પણ ચોપાઈ છે કે જો બાત ઉઠાવે મનસે, જો બાત ઉઠાવે મનસે પહોંચે સબે વતન, એક જરા છીપી ન રહે આગુઈન ખસમ. કદાચ તમે અહીંયા બેઠા છો અને થોડી વાર માટે કદાચ તમને દેશાસણ કે કાલ કયા ગામમાં હતા, નિકોડા, થોડી વાર માટે તમે દેશાસણની યાત્રા કરીને આવી ગયા, યા નિકોડાની યાત્રા, યા હિંમતનગરનું કોઈ કામ બાકી છૂટી ગયું હોય સવારે, અને એક સેકન્ડમાં કેટલી યાત્રા કાપીને આવી ગયા, યા ગોકુલ મથુરાની યાત્રા એક ક્ષણમાં કાપીને આવી ગયા ને, કેના દ્વારા, મન દ્વારા. હમણાં સ્વામીજી આપણને કીધું ને કે ભાઈ તમારે પન્નાજી ઘુમણજીમાં જવું હોય તો ટિકિટ કરાવવી પડે, ફ્લાઇટની, ટ્રેનની, યા બસની, યા બાય કાર, બરાબર. પણ ચિત્વણીમાં બેઠા તો સીધું ઘુમણજી અહીંયા દેખાય. એમ તમે અત્યારે થોડી વારમાં યાત્રા કરીને આવી ગયા અને કઈ વસ્તુઓ એકત્રિત કરવાની ઘર પર છૂટી ગઈ હતી, ત્યાં મન વિચરણ કરવા લાગ્યું, તો તમને એવું થાય કે કંઈ વાંધો નહીં, જ્યોત્સનાબેનને તો ખબર નથી હું અંદરથી યાત્રા કરી આવી, મને તો ખબર નથી તમે ક્યાં ક્યાં યાત્રા કરી આવ્યા. એ પણ રાજ્યએ શું કીધું કે અત્યારે ચર્ચા ચાલી રહી છે અહીંયા, તમારું મન ક્યાં લાગેલું હોવું જોઈએ ચર્ચાની. એટલે હું ઘણી બધી વાર મંચમાં કહું કે તમે જ્યાં બેઠા છો ને ત્યાં તમે નથી, તમારું મન જ્યાં છે ને ત્યાં તમે. તમે કદાચ બેઠા અહીંયા હોય પણ મન હિંમતનગરમાં હોય તો તમે ક્યાં છો, હિંમતનગરની અંદર. તો અહીંયા રાજ્યએ કીધું કે એક જરા છીપી ન રહે. તમે અહીંયા બેઠા છો, અહીંયા નહીં કદાચ ગુફામાં બેસો ને, ગુફામાં, અને ત્યાં કોઈ વિચાર ચિંતનમાં ડૂબો ને, તો રાજજી કહે છે કે મૂલમિલામાં એક એક વાત ઉઠી રહી છે, બરાબર. અહીંયા જેવું વિચારો ને એવું ક્યાં પહોંચી રહ્યું છે, મૂલ મિલાવાની અંદર. તો મૂલ્યાંકન તો અત્યારે જ થઈ રહ્યું છે. આજ ઘણા બધા એક વ્યવહારિક બોલચાલમાં કહેતા હોય ને કે અહીંયા જ ન્યાય ન દઈ દઈ, અને ઘણા બધા પૌરાણિક માન્યતા કે બીજા સંસારના અન્ય જીવોનો એવી એક વિચારધારા છે કે સારું આપણે સારા કર્મ કરીએ, પુણ્યના કાર્યો કરીએ તો સ્વર્ગ મળે, વૈકુંઠ મળે, અને સ્વર્ગની અંદર ધર્મરાજા આપણા તોલ શું કહેવાય ન્યાય કરે, બરાબર, અને આપણને લેવા માટે પાર્ષદો આવે, એ કહે ને. પણ હું તો એવું જ કહું કે અહીંયા જ આપણે ન્યાય ન કરી લઈએ, એ અહીંયા જ ન્યાય ન કરી લઈને હર ક્ષણ આપણો ન્યાય ન આપી દઈએ. અને બ્રહ્માત્મા તો કેવી હોય, જેવી બહાર હોય એવી જ અંદર હોય. કોઈ દિવસ બે દિલ રાખે બ્રહ્માત્મા, જૈસા બહાર હોતે હોવે તૈસા દિલ, તો અધખિન પિયુ ન્યારા નહીં મહે રહે ઈલ મિલ. તો બ્રહ્મ સૃષ્ટિ સુહાગીન તો એવી હોય. અને એમાં આગળની ચોપાઈ છે ને એને થોડું ચરણ જોડ દો, પાંચ મિનિટ છે આપણી પાસે, કે સાથ માહે સૈયા ધામ કી, જો ઈમાન વાલી સિરદાર. દેખો એમાંય પાછા પૂરી સુંદર સાતની જમાત, અને એમાંય સિરદાર પ્રમુખ, જેમ કેમ પરમધામને આપણે લીલાના રૂપમાં જોઈએ છીએ ને વાણીના માધ્યમથી, કે ત્યાં 40 જૂથ, એક એક જૂથમાં કેટલી સખીઓ છત્રસાલજી, 300, બરાબર. તમે બધા ચર્ચની ના જાણકાર છો, 300, તો 40 જૂથની કેટલી થઈ, બરાબર. પછી હવે એક એક જૂથની એક એક સિરદાર હોય જયંતિભાઈ હોય, અને એવી જ રીતના રાજજી આપણને વાણીમાં પશુ પક્ષીઓ કી પાતશાહી ઈસકસને એની અંદર પણ વર્ણન કર્યું છે કે કેવી બધી જમાતો, એના એક એક પ્રમુખ સિરદારો, બરાબર, એના કેવા બધા મુખ્ય મુખ્ય પ્રમુખ
જે આગળ બધાને પંક્તિબંધ રાખવામાં જે સેવા કરી રહ્યા છે, એમ અહીંયા પણ રાજ્ય બતાવ્યું કે સાત માહે સૈયા ધામકી, આટલા સુંદર સાત છે ને એને નેતૃત્વ કરવાળી એક પ્રમુખ વ્યક્તિ અમારે જયંતિભાઈ, બોલો શ્રી, બેઠા છે ને અહીંયા બરાબર, જે તમારા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર જાગણી પ્રચાર ઓર અન્ય સ્થાનો ઓર સ્ટેટમાં પણ એ કરી રહ્યા છે કે જે રાજ્ય એમને શોભા આપી છે. તો અહીંયા કીધું કે ઈમાનવાળી સિરદાર, પાછળનું ચરણ બહુ જોરદાર એકદમ જોડી દીધું, કેટલું ગહેરું કે ઈમાનવાળી, પ્રમુખ તો છે પણ એનું ઈમાન કેવો, મુસલમાન બોલીએ છીએ અમે, મુસલ મતલબ સાંભળેલું, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો સાંભળેલાને જેવો ઈમાન, દ્રઢ બરાબર, મુસલ ઈમાન મતલબ સામેલા જેવો ઈમાન મતલબ દ્રઢ ઈમાન, દ્રઢ વિશ્વાસ, એક પતિવ્રતાપણે સેવે ઓર સેવે કર મરદ મતલબ મોમિન, બ્રહ્મ સૃષ્ટિ કેવી, એક રાજ્ય સિવાય કદાચ કરોડો કષ્ટ આવે ને, આપણે તો કદાચ બિઝનેસ બે દી હરખો ન હાલે ને તો વળી એમ થઈ કે જે દિવસના ઘરમાં દેવી દેવતાને મૂક્યા ને તે દિવસની ઘરમાં માઠી બેઠી છે, શું કરીએ. અને કોઈ તંત્ર ને મંત્ર ને જંત્ર, જોકે આપણે તો નથી કરતા પણ આપણો વિશ્વાસ તો કંઈક એક વાર મતલબ દગી જાય ને, ઘણી વાર એવું થઈ જાય એમ કે રાજી પાડોશી તો ન દેખાણા, અમારા જ ધંધામાં નુકસાન અને તમારા બધા એનઆરઆઈ, મોટેલો વળી કદાચ હાલતી હોય, સબવે ન હાલતા હોય બરાબર. મારો કહેવાનો ભાવ કે કરોડો વાર કદાચ સંકટ કે વિઘ્નો આવી જાય ને, જો ને આપણા કરતા તો રામ કેટલા ઊંચી અવસ્થા પર. સાંજે શું કહેવામાં આવ્યું, ગાદી, સવારે શું કહેવામાં આવ્યું, વનવાસ. બે અવસ્થામાં સાંજે ક્યાં દુઃખ વ્યક્ત કર્યું, ક્યાં સવારે દુઃખ વ્યક્ત કર્યું, સાંજે અહિંસા ક્યાં સવારે અહિંસા, બે સમયમાં સમાન અવસ્થા બરાબર. ચોપાઈ આપણે બોલીએ ને ચરિતાર્થ કોણ કરે, ચોપાઈ આપણે બોલીએ ને ચરિતાર્થ કોણ કરે, સંસારના મહાપુરુષો, આપણે થોડા આવ્યા છીએ, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ બરાબર, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, જેમને એમને પૂછો કે વાણીની કિંમત શું છે, એનો આકીન જુઓ, એનો વિશ્વાસ જુઓ. તો અહીંયા રાજ્ય આપણને કેટલી સુંદર, આપણી પાસે કેટલી વાત, કેટલી વાર, બે ત્રણ મિનિટ રહી પ્રસંગને જોડી દઉં બરાબર. તો સુંદર સાજી આપણા વિશ્વાસ ઉપરની વાત કરી અને એ જ વાત તમે પરિક્રમા ગ્રંથના માધ્યમથી પણ સાંભળો છો. યાસો મહામતી પ્રેમ લે તોલતી, તીનસો ધામ દરવાજા ખોલ. ચલો કેનાથી તોલશે આપણને, આપણે ચોપાઈ કોણે ગાઈ, આપણે. અને પ્રેમથી તોયલા નરસિંહ મહેતાએ, અરે ભાઈ હદનો જીવ જયંતિભાઈ, પ્રેમથી કોને તોયલા, આપણે કે નરસિંહ મહેતાએ. દેખો પ્રેમથી તોયલા નરસિંહ મહેતાએ સામલિયાને બરાબર, યા તોલ મૂલ્યાંકન એને કરીને બતાવ્યું ને, મીરાબાઈ, રસખાન, સૂર, કેવા કૃષ્ણ ભક્ત, ચૈતન્ય મહાપ્રભુ, વલ્ભાચાર્યજી, એક કર્મો અંશ યોગમાં એ બ્રહ્માંડમાં આવ્યો, કેવો પ્રેમ હે એમની અંદર, એમને મૂલ્યાંકન કરી અને પોતાનો ન્યાય મતલબ શિર ઊંચું કરીને એમને બતાવી દીધું યોગમાં બ્રહ્માંડની અંદર અક્ષરની વાસનાઓએ. અને હવે બતાવવાનો છઠ્ઠો દિવસ કોનો છે, આપણો. યાસો મહામતી પ્રેમ લે તોલતી, દેખો 50 વીઘા જમીનથી નહીં તોલાય, બોલો શ્રી. કે રાજકોટમાં બે ફેક્ટરીઓ હાલતી હશે તો, કેમ કે મારું જ લઉં ને, નકર તમને એમ થશે કે સાબરકાંઠા ઉપર જ એટેક, ક્યારે રાજકોટ જામનગર પર એટેક જ નહીં કરવાનો. મતલબ કહેવાનો ભાવ કે કોઈ ફેક્ટરીઓથી આપણું મૂલ્યાંકન નહીં થાય, કે નહીં કોઈ મોટી મોટી પોસ્ટ, એન્જિનિયર, ડોક્ટર, વકીલ, કે એનાથી આપણું મૂલ્યાંકન નહીં થાય, કે કહું બહુ આપણે કોઈ મતલબ સારા મૂકો છું, ચલો સારો વ્યવહાર પણ એક ઉચ્ચ આચરણ પણ આપણું છે, પણ છતાંય આપણી પાસે રાજ્યની વાણી ના ધરાતલ ઉપર આપણે રાજ્ય યુગલ સ્વરૂપને અહીંયા ન જોયા તો પણ આપણું મૂલ્યાંકન કઈ રીતે થશે મને બતાવો.
કેમકે ઈતિ હી બેઠે ઘર જાગે ધામ. અહીંયા બેઠા બેઠા આપણે જોવામાં, મને બતાવો અમિતભાઈ કે આપણે મુલમિલામાં એવું કીધું હતું કે રાજજી કદાચ અમે તમે અમારા માટે ત્રીજી વાર જાગણીનો ખેલ બનાવ્યો અને અત્યારે કદાચ અમે જાગણીના કેન્દ્રો નહીં ખોલી શકીએ સાબરકાંઠા રાજકોટ અરવલ્લી કે ક્યાંય, તો તમે એવું કરો કદાચ અત્યારે અમે નહીં ખોલી શકીએ, યોગ્યતા નથી, અત્યારે અમે ખેતીના કામને બધું કરવા આવ્યા છીએ, ફેક્ટરીઓ ચલાવવા કે અમેરિકામાં કોઈ મોટેલો ખોલવા, તો તમે એવું કરો ને પશ્ચિમનું ચોગાન બહુ લાંબુ છે, એમાંથી 100 વીઘા જમીન કાપી દો અને ત્યાં જાગણી કેન્દ્ર ખોલીએ, એવું ચાલશે? તમને જવાબ દેતા ચાલશે એવું? શું કરવા આવ્યા છીએ? એ કામ ક્યાં કરવા માટે આવ્યા છીએ? અરે અહીંયા કરવા માટે. ક્યાં આવ્યા છીએ? અહીંયા કરવા માટે આવ્યા છીએ. હક્કે ઇલમ તો કો એસા દિયા 14 તબકો નહીં નહીં નૂર મકાન મે મોએ દિયા સપનો કે માહી. રાજ્ય કેવો ઇલમ હે, મર્દાઓને જીવતા કરે એવો ઇલમ આપણને આય, પણ આપણે તો મર્દા જીવતાય. વિચાર કરો, જે આપણે કરવું હતું એ આપણે કરી શક્યા. આજ રાધા સ્વામી બ્રહ્માકુમારી અમારી બાજુ, તો બ્રહ્માકુમારી રાજકોટ બાજુ સ્વામિનારાયણ, આ બે મત એટલો બધો વાયરલ થઈ રહ્યો છે, એટલો બધો ફેલાઈ રહ્યો છે. આજનું સવારે જ એક ડિસ્કસ અમે 2-3 મહિલાઓ કરતા હતા કે સુંદર સાહજી એ લોકો એક જીવન કેમ આદર્શ બનાવવું, વ્યસન મુક્તિ બરાબર. જો દેખો જ્ઞાનનું કોઈ મૂળ નથી એની પાસે, કોઈ તત્વજ્ઞાનનું મૂળ નથી, કુછ મતલબ કોઈ એની પાસે આધાર કે તત્વજ્ઞાનવાળું કોઈ જ્ઞાન નથી. પણ આજ વિચાર કરો કે કેટલા દેશોની અંદર બ્રહ્માકુમારીઝના 8000 તો સેન્ટરો અને 30000 મહિલાઓ અને 120 દેશોમાં પ્રચાર પ્રસાર. 120 હમણાં જ હું સેન્ટરમાં મારી મુલાકાત હતી દીદી સાથે બ્રહ્માકુમારીના. રાજકોટ 13 સેન્ટરો છે, તો એમનું જે મુખ્ય સેન્ટર છે ત્યાં મારી મુલાકાત હતી, તો એમને કીધું કે અમારી 30000 મહિલાઓ 8000 સેન્ટરોમાં કામ કરી રહી છે અને સૌથી વધારે એ મહિલાઓ કામ કરી રહી છે. તો આપણે પણ સુંદર સાજી રાણી લક્ષ્મીબાઈ ન બનીએ તો કાંઈ નહીં, અંગ્રેજો સામે લડીએ નહીં તો કાંઈ નહીં, સમાજ સામે તો લડીએ. બોલો જરી પ્રાણના, સમજાય છે મારો કહેવાનો ભાવ? કે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડી, આપણે અજ્ઞાન સામે લડીએ. કોની સામે? અજ્ઞાન સામે લડીએ અને સંદેશ આપીએ. ગાંધીજી કોઈ પાર્લરમાં જતા હતા એને ઇન્ટરનેશનલ લેવલ પર બધા ઓળખે ને, તમે એનું લગ્ન હોય પાર્લરમાંથી આવી બાજુવાળો પ્રણામય ન કરે. શું કામ? એમને એમની પોસ્ટ ઉપર જે પણ નેતા પ્રેમ દેશપ્રેમી નેતા તરીકે એમને એમનું જે વ્યક્તિત્વ ડેવલપ કર્યું અને એમનું જે મૂલ્યાંકન કરીને બતાવ્યું, તો પ્રાણાદા સુંદર સાજી સમય થઈ ગયો છે. તો આપણે બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાત આપણે મૂલ્યાંકન મતલબ આપણે તોલ મોલ દિલ માફક આપણી અંદર જ્યારે નિધિઓ એ ખૂબીઓ આપણે અંદર વસાવી લેશો તો યશ મહામતી પ્રેમ લે તોલતી અને કરની તુમારી મેં તોલી ધની એસે સત અસત એતી હે તફાવત. એ આપણે બોલીએ છીએ તો ઇન્દ્રાવતીએ કીધું કે ધની મેં મારી કરનીને તમારી બરાબરીમાં તોલી તો મને એટલી ખબર પડી સત્ય અને અસત્યમાં જેટલો તફાવત છે એટલો મારો અંદર એ તફાવત છે. તો સુંદરસાજી આપણે એવું હજી કહી શકતા નથી. તો એકલી ઇન્દ્રાવતી કોલ કરીને નહોતા આવ્યા, એકલા સુંદરબાઈ કોલ કરીને નહોતા આવ્યા, એકલા શાકુંડલ કોલ કરીને નહોતા આવ્યા, જેટલી પણ 12000 બ્રહ્માત્માઓ મને બતાવો અમિતભાઈ મૂલમિલાવાની અંદર જ્યારે આપણે જાગૃત થશું. આ બાજુ છત્રસાલ હશે, જોઈએ આ બાજુ છત્રસાલ હશે, આ બાજુ ઇન્દ્રાવતીની આત્મા હશે, મતલબ આ બાજુ શાકુંડલ ને આ બાજુ ઇન્દ્રાવતી હશે, વચ્ચે આપણે હશું તો આપણું મોઢું ક્યાં હશે બતાવો? બતાવો જે મૂલ્યાંકન કરવા માટે લાલદાસીએ ઘર છોડ્યું, છત્રસાલજીએ પૂરું સામ્રાજ્ય એક ક્ષણમાં ઠોકર મારી દીધી, આપણે શું કરવા આવ્યા છીએ? ક્યાં જમીન વધારવા આવ્યા છીએ? બિઝનેસ ધંધા વધારવા આવ્યા છીએ? જેમને ઘર બહાર ત્યાગ, આપણે 2 દી તો ઘર ત્યાગીએ? જેમને રોજના માટે મહાજરોએ મદદ કરી, બોલી છે ને વિતક અરવર સાંભળી છે, જેમને રોજના માટે છોડ્યું, આપણે જેટલી આ દિવસ અહીંયા હાલે ને એટલા દી તો છોડીએ. અરવલ્લીને
साबरकांठा माल एटला दी तो अपने घर परिवार ने छोड़िए आज अहीं आ सही काले आमोदरा माने ने आमोदरा मां से सलाल माने हुए ले अने रोज वितक ने वाचिए नाथा जोशी खेमराज जी श्रीजी ने विदाय करवा माटे क्या आया ठठा नगर में अने रोज ना माटे निकली गया अपने बे कलाक में चार फोन घरे करिए पछी कहे राज जी एने मैडान मने केम मने केम न मळे नाथा जोशी सेज बिछावे અને આપણને તો અહીંયા જાય તો વાઘા ના દર્શન નો થાય શું કામ શું કામ તો પ્રાણદાસ સુંદર સાચી જે આપણી બધી બ્રહ્માત્માઓએ જે તોલ મોલ દિલ માફક દેશી સુખ સબન એમને જે આત્મસાત કરી અને એના એની અંદર જે નિધિઓને ભરી અને જેને સમાજને તો સુખ આપ્યું પણ એ સંસાર માટે પણ એક સંદેશ છોડ્યો તો એ પગલા ઉપર આપણે પણ ચાલીએ અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ એટલું કહીને વાણીને વિરામ આપીએ. બોલીએ શ્રી પ્રાણનાથ.